ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો સફાયો આહવાના બે જિલ્લા પંચાયત સીટ અને દગડી આંબા જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા બંને બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થતા કોંગ્રેસના સુપડા સાફ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ડાંગ જિલ્લાના વિધાનસભા પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો ગઢ મનાતા ડાંગ જિલ્લામાં ચૂંટણી ઇન્ચાર્જ ગણપતસિંહ વસાવાની રણનીતિના પગલે કોંગ્રેસના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવા પામ્યો છે. સોમવારે ઉમેદવારી પત્રકો ચકાસણીમાં સુબીર તાલુકાની ડેર સીટના કોંગ્રેસી આયાતી ઉમેદવારનો મતદાર યાદીમાં નામ ન હોવાથી રદ થતા ભાજપી ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસ છાવણીમાં ફફડાટ ફેલાયો છે. આ સિલસિલો સાંજ સુધી જારી રહેતા જિલ્લાના મુખ્ય મથક આહવા બે જિલ્લા પંચાયતના ભાજપ હેતલબેન શાંતારામભાઈ ચૌધરીની સામે કોંગ્રેસના કાસીબેન સુકીરાવે ફોર્મ ખેંચી લીધું હતું, જ્યારે દગડી આંબા જિલ્લા પંચાયત સીટ ભાજપના નિર્મળાબેન એસ ગાયન સામે કોંગ્રેસ ઉમેદવાર વનિતાબેન વાઘેરાએ ફોર્મ પાછું ખેંચી લેતા બંને જિલ્લા પંચાયત સીટ પર ભાજપે કબજે કરી લીધી છે. જેને પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ સર્જાતા સુપડા સાફ થવાના એંધાણ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. આજરોજ ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સવારે સુબીર તાલુકામાં દહેજ તાલુકા પંચાયત સીટમાં કોંગ્રેસવાળાએ અમારી સામેના જે ઉમેદવાર છે એનું મતદાર યાદીમાં નામ ન હોવા છતાં ફોર્મ ભરી દીધું અને કેન્સલ થવાને લીધે ભારતીય જનતા પાર્ટીના અમારા રઘુભાઈ સાળવે આજે બિનહરીફ જાહેર થયા છે. એવી જ રીતે આહવા જિલ્લા પંચાયત બે, જેમાં અમારા હેતલબેન ચૌધરી ઉમેદવાર છે, એની સામે કાશીબેન સુકીરાવભાઈ જે કોંગ્રેસના ઉમેદવાર હતા અને એણે ભાજપની તરફેણમાં ફોર્મ ખેંચી લેતા અમારા હેતલબેન ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. તે જ રીતે દગડી આંબા જિલ્લા પંચાયત વઘઈ તાલુકાની, જેમાં અમારા નિર્મળાબેન સુભાષભાઈ ગાયન ફોર્મ ભર્યું હતું, પણ એની સાથે એના ફેવરમાં વનિતાબેન લલિતચંદભાઈએ વનિતાબેને ફોર્મ ખેંચી લેતા એને ટેકો આપતા આ ત્રણે ત્રણ સીટ ડાંગ જિલ્લાની અંદર બિનહરીફ થઈ છે. અને એ સિવાય પણ વઘઈ તાલુકાના દગડી આંબા તાલુકા પંચાયત સીટમાં પણ કોંગ્રેસના ધનાભાઈ છગનિયાએ ભાજપની ફેવરમાં પોતાનું ફોર્મ ખેંચી લીધું છે. અને આજે બધા જ લોકો ભાજપનો કેસ પહેરીને ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્ય કામોમાં લાગીને ભાજપને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસ થયો છે એ વિકાસને જોઈને એવો આજે કોંગ્રેસ છોડીને અમારી સાથે જોડાઈ ગયા છે. અને ભારતીય જનતા પાર્ટીનું ડાંગ જિલ્લાની અંદર શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે જીતો ચૂંટણીના શરૂઆત છે ત્યાં ત્રણ ત્રણ જેટલી સીટો બિનહરીફ થઈ છે. આવનારા દિવસોમાં હજુ પણ ઘણા બધા કોંગ્રેસના લોકો ચૂંટણી દરમિયાન પણ અમારી સાથે જોડાશે એવો અમને પાકો વિશ્વાસ છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ વખતે ડાંગ જિલ્લાની અંદર કોંગ્રેસનું કદાચ ખાતું પણ નહીં ખુલે એવી પરિસ્થિતિમાં ભાજપનો ભગવો લહેરાવાનો છે એ આજથી પાકું થઈ ગયેલું દેખાય છે. અને અમે સૌને વધાઈ આપીએ છીએ, ડાંગ જિલ્લાના સૌ કાર્યકર્તાઓને વધાઈ આપીએ છીએ, મતદારોને પણ આભાર માનીએ છીએ.